લંપી વાયરસ રાજકોટમાં જોવા મળ્યું છે ત્યારે ગ્રામ્ય બાદ શહેરમાં પણ પાંચ જેટલા પશુમાં લંપી વાયરસ જોવા મળ્યો હતો શહેરના લક્ષ્મીવાડી કેવડાવાડી રૈયાધારમાં વાયરસ જોવા મળતા પશુ વિભાગ પણ દોડતું થઈ ગયું હતું ત્યારે જિલ્લા આરોગ્ય કેન્દ્ર દ્વારા શહેરમાં અંદાજે વીસ હજાર જેટલા પશુઓને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે લંપી વાયરસ સામે રક્ષણ મેળવવા માટે પશુઓને વેક્સિનેશન કરવામાં આવી રહ્યું હવાનું પશુ ડોક્ટરોએ જણાવ્યું હતું હાલ જે લંપી સ્કિન ડિસીઝ કરીને પશુઓમાં ચેપી રોગ છે જેની અંદર પશુઓને ખાસ કરીને તાવ આવે છે શરદી છે અને એક શરીર પર ઢીમચા ઢીમચા ટાઈપના એક પોક્સ ટાઈપ થઈ જાય છે જેની અંદર આ એક માખી મચ્છરથી થતો ફેલાતો રોગ છે અને જેની અંદર અમે અહીંયા રાજકોટ ખાતે લક્ષ્મીવાડીથી વેક્સિનેશનનું ચા કાર્ય ચાલુ કર્યું છે રાજકોટના દરેક વિસ્તારમાં જે પશુપાલનનો વ્યાપ વધારે છે એ સમયગાળામાં ટૂંક સમયગાળામાં તેનું વૅક્સિનેશનનું કાર્ય પૂર્ણ કરી શકે આમાં ખાસ કરીને પશુપાલકોને સાંજના સમયે જ્યારે મચ્છર માખીનો ઉપદ્રાનું બ્રિડિંગ વધારે હોય છે જે સમયે એને એક લુમ લીમડાનો ગુગણનો અને કપૂરને એવું બધું સારું રાખી અને એક ધુમાડો કરી અને માખી મચ્છરનો જેમ ઉપદ્ર ઘટે એવો પ્રયાસ કરવો જોઈએ અને શરીર જેને થઈ ગયેલા છે એને શરીર પર લીમડાના ઉકળાયેલા પાણી અને ફટકડીથી વડે દિવસમાં બેથી ત્રણ વખત એને એન્ટીસેપ્ટિક ટાઈપનું કહેવાય એટલે એને વોશ કરી અને એનો ઘટાડો ઓછો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં લંપી વાયરસનો રોગચાળો ફેલાયેલો છે ત્યારે રાજકોટમાં પણ કેવડાવાડી અને રયાધાર વિસ્તારમાં બે જગ્યાએ આ લક્ષણો લંપીના જોવા મળ્યા હતા જેના અનુસંધાને એમ આરોગ્ય વિભાગમાં રજૂઆતો કરી હતી એના પગલે આજે આરોગ્ય અધિકારીઓ અહીં વેક્સિનેશન માટે આવ્યા છે ઘણા બધા પશુઓને આજે વેક્સિનેશન આપવામાં આવ્યું હતું અને ખાસ કરીને આ રોગચાળો વધુ ન ફેલાય એના અનુસંધાને વેક્સિનેશન આપવામાં આવ્યું છે અને જે પશુઓને લંપીનો રોગચાળો ફેલાયો છે એ લોકોને આનાથી દૂર રાખવા પણ આરોગ્ય અધિકારીએ સલાહ આપી છે અને આ રોગચાળાને ડામવા માટે અને આગળ ન વધે એના માટેના અમે પ્રયાસો કરી રહ્યા છીએ આ સમાચાર વધુ સમાચાર માટે